सूरत जिला कलेक्टर आयुष ओक ने हाईकोर्टे फटकारी नोटिस। आयुष ओके खानगी शालाओं ने बाळकों नी फी ने लईने परिपत्र जाहिर कर्यो हतो। सूरत में स्थायी समिति ना अध्यक्ष अने सभ्यो सामे भ्रष्टाचार नो आक्षेप। पे एंड पार्क ना कॉन्ट्राक्ट में भ्रष्टाचार थयानो कांग्रेस नो आक्षेप। वडोदरा महानगरपालिकाना स्टेन्डिंग कमिटी चेरमेने पाणीनी समस्या होवानो स्वीकार कर्यो। हालमां पूर्व झोनमांथी दक्षिण झोनमां पाणी आपवामां आवे छे। वडोदराना आजवा रोड पर लकुलेश नगरनी सोसायटीमां पीवाना पाणीनी समस्या, गटर रस्ता जेवी अनेक समस्याओथी त्रस्त रहीशुं। हिम्मतनगरनी साबर डेरी नजीक नेशनल हाईवे पर गोगा महाराजनुं मंदिर तोड़ी पड़ाता विरोध। नेशनल हाईवेना सिक्स लाइननी कामगीरीने लईने मंदिर तोड़ी पड़ायुं। મહેસાણાના તળેટી ગામ નજીક મુંબઈ દિલ્હી રેલવે કોરિડોર અંડરબ્રિજનો વિરોધ। અંડરબ્રિજના વિરોધમાં તળેટીના ગ્રામજનોએ સ્થળ પર બેસી રામધૂન બોલાવી। ભાવનગર મનપા સંચાલિત શિક્ષણ સમિતિની અમુક શાળાઓની હાલત અત્યંત જર્જરિત। ભયના ઓથાર તળે અભ્યાસ કરી રહ્યા છે બાળકો। અમરેલીના ધરાઈ ગામના ઉપસરપંચના સમર્થનમાં આવ્યા ગ્રામજનો, મામલતદાર કચેરીએ આપ્યું આવેદન। પોરબંદરમાં મોંઘવારી મુદ્દે યુથ કોંગ્રેસે કર્યો વિરોધ। ભાજપે જાહેર દિવાલો પર દોરવામાં આવેલા કમળની બાજુમાં યુથ કોંગ્રેસે ગેસના સિલિન્ડર દોરી વિરોધ દર્શાવ્યો। ગીર સોમનાથમાં કોળીનાળના ડોળાસાથી એક જ વાડીમાંથી ચોથો દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોમાં રાહત। દેવભૂમિ દ્વારકા ટાટા કેમિકલ્સના પ્રદૂષણ મુદ્દે પ્રાંત કચેરીએ ખેડૂતોએ આપ્યું નિવેદન। ખેતીની જમીનમાં ખારાશ વધતી જતી હોવાથી ખેતી કરવી પણ મુશ્કેલ। કચ્છના માંડવીના બાડા ગામે ગુજરાત હેવી કેમિકલ કંપની સામે વિરોધ। બાડા સહિત આસપાસના 20 ગામના લોકોની હાજરીમાં યોજાઈ હતી લોક સુનાવણી। સુરેન્દ્રનગર જિલ્લામાં એક સાથે 27 જેટલી રેશનિંગ દુકાનોના લાયસન્સ જિલ્લા પુરવઠા વિભાગે સ્થગિત કર્યા। તમામ 27 રેશનિંગ દુકાનદારો ખોટા ફિંગરપ્રિન્ટ મૂકી ગરીબોને મળવાપાત્ર અનાજનો જથ્થો બારોબાર સગે વગે કરતા। બનાસકાંઠાના ધાનેરામાં રાષ્ટ્રીય કિસાન સંઘના ધરણા। પાણીની માંગ સાથે ખેડૂતોએ માટલા ફોડી નોંધાવ્યો વિરોધ। ખેડૂતો અને આગેવાનો સાથે મળીને નાયબ કલેક્ટર કચેરીએ કર્યા સૂત્રોચ્ચાર। જૂનાગઢમાં કેશોદના અજાબ ગામે વીજ કરંટ લાગવાથી એક ખેડૂત ઇજાગ્રસ્ત। ઇજાગ્રસ્ત ખેડૂતને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો। સુરેન્દ્રનગરમાં ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં માલધારીઓની રેલી। કલેક્ટર કચેરીના પ્રાંગણમાં રામધૂન બોલાવી ઉગ્ર સૂત્રોચ્ચાર। સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં આરતીનો સમય બદલાયો। ચૈત્રી નવરાત્રીમાં દર્શનના સમયમાં વધારો કરાયો। સુરતમાં પહેલીવાર દરિયા કિનારે વોલીબોલ ટુર્નામેન્ટનું સુરત પોલીસ અને સુરત ડિસ્ટ્રિક્ટ વોલીબોલ એસોસિએશને આયોજન કર્યું। અમદાવાદ એરપોર્ટ પર રનવેનું પુનઃનિર્માણ કાર્ય પૂરજોશમાં। હાલમાં રનવે પર 90% કામગીરી પૂર્ણ। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 50મું સફળ અંગદાન થયું। અત્યાર સુધીમાં 150 ઓર્ગનથી 133 લોકોને નવું જીવન મળ્યું। અમદાવાદમાં ઝોન 7ના ડીસીપી પ્રેમ સુરદેલુની બદલી થતા સૌ કોઈએ તેમને પ્રેમપૂર્વક વિદાય આપી, તો હાર અને સાલ ઉઢાડી સન્માન કર્યું। ડબ્લ્યુએચઓનું પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશન મેડિસિનનું કેન્દ્ર જામનગરમાં બનશે। સેન્ટર તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં। મહેસાણાના ખેરાલુમાં પાણીની સમસ્યા વચ્ચે ગ્રામ્ય વિસ્તાર માટે ઉદ્યોગપતિ યુવાનની પહેલ। યુવાને ખેરાલુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારને ગરીબીમાંથી બહાર લાવવા બીડું ઝડપ્યું।